ધોરણ 10 ચેપ્ટર 2 માં ઘણું મોટું ચેપ્ટર છે. ચેપ્ટર 2 માં લગભગ અત્યાર સુધી 11 જેટલા લેક્ચર થયા. આજે એક 12મું લેક્ચર થઈ રહ્યું છે. ચેપ્ટર ઘણું અઘરું છે. ચેપ્ટર માં જો તમને 30 કે 40% ભી જો ખબર પડી હોય તો તમે સારું ભણ્યા છો એવું કહી શકાય. હજુ આનું રિવિઝન થાય, એક્ઝામોમાં ફરીથી એનું રિવિઝન થાય, પ્રેક્ટિસ વર્કના દાખલાઓ બીજા એક્સ્ટ્રા સોલ્વ થાય, ત્યારે આ તમારા આ ચેપ્ટરમાં તમારું કમાન્ડ તમારો વધે. તમને એવું બી થતું હશે કે સર આ ક્રિસ પરમાર, દેસાઈ મોન્ટુ, જાદવ જીતુભાઈ, રીતુલ પરમાર, જગદીશ પટેલ આમના નામ કેમ હશે બોર્ડ ઉપર? એ અમારા શું કહેવાય કે વધારે પડતા નજીકના સ્ટુડન્ટ્સ છે કે જે લાઈવ લેક્ચર દરમિયાન કોમેન્ટ ઉપર કોમેન્ટ કરે છે અને એ લેક્ચરમાં ધ્યાન આપવાને બદલે એ કોમેન્ટ ઉપર જ વધારે ધ્યાન આપે છે. તો એમને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે, નો કોમેન્ટ, ઓનલી કોન્સન્ટ્રેશન ઓન સ્ટડી. ચલો રેડી, હવે દાખલા ઉપર આપણે જઈએ છીએ. એક વ્યક્તિ તેના મિત્રને કહે છે, ચલો એ મિત્ર છે અને બી મિત્ર છે. એક વ્યક્તિ તેના મિત્રને કહે છે કે તું મને 100 રૂપિયા આપે તો મારી પાસે તારાથી 2 ગણા રૂપિયા થશે. એ વ્યક્તિ એમ કહે છે તું મને ચલ 100 રૂપિયા આપ તો મારી જોડે તારા કરતા બમણા રૂપિયા થશે. ચલો બીજો વ્યક્તિ એવું કહે છે, ના ભાઈ આપણે એવું નથી કરવું, જો તું મને 10 રૂપિયા આપે તો મારી પાસે તારાથી 6 ગણા રૂપિયા થશે. તો બંનેની પાસે કેટલી મૂળ રકમ હશે તે શોધો. તો એ વ્યક્તિ બી વ્યક્તિ મિત્ર એ ને મિત્ર બી આપણે એ રીતના ધારી લઈએ. ધારો કે મિત્ર એ ની પાસે રકમ બરાબર x રૂપિયા અને મિત્ર બી ની પાસે રકમ બરાબર y રૂપિયા છે. પહેલું વિધાન લખીએ, એ મિત્ર એ વ્યક્તિ એટલે એ મિત્ર તેના એ મિત્ર તેના મિત્ર બી ને કહે છે કે તું મને 100 રૂપિયા આપે તો તારી પાસેની રકમ કરતા મારી પાસે બમણી રકમ થાય એવું કહે છે. એ વ્યક્તિ માગે છે બી જોડે, એ વ્યક્તિ બી વ્યક્તિને કહે છે તું મને 100 રૂપિયા આપ. સારું, એ વ્યક્તિ જોડે કેટલા હતા? x રૂપિયા, આની જોડે હતા y. ચલો ધારો કે એને આપ્યા 100 રૂપિયા, તો આની જોડે 100 રૂપિયા વધવાના, તો x પ્લસ 100, આની જોડે 100 ઘટવાના એની મૂડીમાં, તો x માઇનસ 100 થશે. શું ત્યારે બંનેની જોડે રકમ સરખી થાય છે? ના ના, ત્યારે એ વ્યક્તિ કહે છે કે ભાઈ તારા કરતા મારી જોડે બમણા થાય છે. એટલે અહીંયા બમણા થાય છે તો સમીકરણ બનાવવા માટે અહીંયા ઘટે છે, આની જોડે બમણા છે તો આપણે આને 2 વડે ગુણવા પડશે, ત્યારે આપણું કંઈક સમીકરણ તૈયાર થશે. ચલો ફરી તે બાબતને અહીંયા સમજીએ. બમણી રકમ થાય છે તો ચલો એ વ્યક્તિ જોડે કેટલા હતા x, y વ્યક્તિ બીજી બી મિત્ર જોડે કેટલા હતા y. અહીંથી 100 રૂપિયા અહીંયા આવે છે એટલે પ્લસ 100, અહીંયા 100 રૂપિયા માઇનસ થવાના. આની જોડે બમણી રકમ થાય છે તો મારે સમીકરણ બનાવવા માટે આને 2 વડે ગુણવા પડે, માટે x પ્લસ 100 2y માઇનસ, બોલાવી લઈએ x માઇનસ 2y માઇનસ માઇનસ 100, માટે x માઇનસ 2y બરાબર માઇનસ. સમીકરણ 1 મારા માટે તૈયાર થયું. હવે આ એ વ્યક્તિએ બી વ્યક્તિને આવું કહ્યું,
હવે બી વ્યક્તિ કહે છે કે ભાઈ મારે 100 આપવા એના કરતા તું મને 10 રૂપિયા જુઓ જો તું મને 10 રૂપિયા આપે તો મારે 100 નથી લેવા ખાલી 10 જ લેવા છે તું મારી પાસે તારા મારી પાસે તારાથી 6 ગણા રૂપિયા થશે લખી લઈએ બી મિત્ર તેના મિત્ર એને કહે છે કે તું મને 10 રૂપિયા આપે તો તારી પાસે આપે તો તારા કરતા મારી જોડે 7 ગણા સોરી 6 ગણા રૂપિયા થાય આના જેવી જ કહાની થશે એ બી બી કહે છે મને આપ ભાઈ 100 રૂપિયા નહીં 10 જ રૂપિયા આપ આની જોડે એક્સ હતા આની જોડે વાય હતા ચલ 10 રૂપિયા અહીંથી આ બાજુ ગયા એટલે આ બાજુ પ્લસ 10 થયા ત્યારે વાય શું કહે છે કે તારા કરતા મારી જોડે 6 ગણા થાય આની જોડે 6 ગણા થાય તો બેલેન્સ કરવા માટે આ બાજુ 6 વડે ગુણવા પડશે તો આપણા માટે ચલો ફરીથી સમજીએ અહીંયા એ મિત્ર જોડે એક્સ રૂપિયા બી મિત્ર જોડે વાય રૂપિયા અહીંથી આ 10 જ માંગે છે તો આપ્યા 10 અહીંયા 10 ઓછા થયા ત્યારે વાય ની જોડે 6 ગણા થાય છે તો અહીંયા 6 વડે ગુણવા પડશે તો આપણું સમીકરણ બને 6x - 16 y + 10 માટે 6x - y 10 60 6x - y = 70 સમીકરણ આપણા માટે બની ગયું 2 સમીકરણ 1 અને 2 આપણને જે યોગ્ય લાગે તે રીતના આપણે ઉકેલીશું લોપ તો લોપ ચોકડી તો ચોકડી પણ મને તો એટલી જ ખબર પડે કે આવા દાખલાઓ માટે જો કૌંસમાં ક્રેમરની રીત ચોકડી ગુણાકાર લોપ આદેશ એવું કંઈ સ્પષ્ટ ન કર્યું હોય તો લોપની રીત લેવી વધારે સરળ રહેશે ચલો લોપની રીત કરવી છે તો સર અહીંયા વાય અહીંયા 2y ઓકે અને બે વડે ગુણી લઈશું તો વાય વાય સરખા થઈ જશે પછીની કહાની આગળ લખીશું સમીકરણ 2 ને 2 વડે ગુણી પછી વાત બોલો પહેલું સમીકરણ હતું x - 2y = - 30 અહીંયા બે વડે ગુણવાના છે તો 12x - 2y 140 તમે મને કહો માઇનસ ટુ વાય માઇનસ ટુ વાય જશે ના જાય સાહેબ માઇનસ ફોર વાય થાય એને તો આપણો લોપ કરવો છે તો વિરોધી કરવા પડે વિરોધી કરવા માટે બાદબાકી કરવી પડે બાદબાકી કરવી મીન્સ કે દરેકના પદ બદલવા પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ પ્લસ છે તો માઇનસ ગોન કેટલા થવાના ભાઈ માઇનસ 11x અને અહીંયા થવાના માઇનસ 440 બંને બાજુથી માઇનસ ગયા x બરાબર 440 ભાગ્યા 11 માટે x બરાબર 40 x ની કિંમત સમીકરણ 1 માં લેતા ચલો સમીકરણ 1 x - 2y = - 300 છે ચલો x એટલે 40 2y હવે આપણે માઇનસ ટુ વાય માઇનસ 300 ગુણી અહીંયા બાદ બાકી રહેતા શું થયું માઇનસ ટુ વાય માઇનસ 3 બંને બાજુથી માઇનસ ગયા y = 340 / 2 માટે y = 170 x = 40 y = 170 દોસ્તો ધ્યાન રાખજો આવા દાખલામાં ઓલવેઝ જવાબ ધન જ આવે મૂડી છે ભાઈ માઇનસ 10 રૂપિયાની વાત ના હોય એક માઇનસ 50 રૂપિયા એક માઇનસ 40 રૂપિયા એવું ના હોય જે મૂડી છે એ ધન આંકડાઓમાં આવશે તો આમ એ મિત્ર પાસે 40 રૂપિયા
અને બી મિત્ર પાસે 170 રૂપિયા હશે સર તારો મેળવો છે ચલો અહીંયા 40 છે અહીંયા 170 છે 100 રૂપિયા આને લેવાનું કહે છે ને એ વ્યક્તિ કહેતો ભાઈ મને 100 રૂપિયા આપતું 100 રૂપિયા લે તો આની જોડે 140 થાય આની જોડે 70 થાય તો 70 થી 140 થઈ ગયા ઓકે બીજી વાની કહાણીમાં શું કહે છે આ વ્યક્તિ એમ કહે છે 10 જ રૂપિયા મને આપ 10 રૂપિયા આપે તો આની જોડે 30 રૂપિયા થઈ ગયા આની જોડે 180 થઈ ગયા 6 તરી 18 180 થઈ ગયા 3 6 ગણા તો આ દાખલો આપણો અહીંયા પૂરો થાય છે તો તમારે આ દાખલામાં સમજવાનું છે એક બાજુથી મૂડી બીજી બાજુએ જાય છે જે બાજુએ જાય છે ત્યાં પ્લસ થાય છે સામે બીજી બાજુએ માઇનસ થાય છે એ રીતના આ દાખલો આપણો અહીંયા પૂરો થાય છે આવો જ એક બીજો આપણે કૂટ પ્રશ્ન લઈ લઈએ ટ્રેન વાળો દાખલો ચેપ્ટર ઘણું જ લાંબુ છે રિવિઝન સતત કરજો અને વેકેશનમાં તમે આવું એકાદ અઘરું ચેપ્ટર તૈયારી કરી લો તો તમને વર્ષ દરમિયાન ઘણો સમય બીજા ચેપ્ટર માટે મળી રહે એક ટ્રેનની અચળ ઝડપે ચોક્કસ અંતર કાપે છે જો ટ્રેનની ઝડપમાં 10 કિમી પ્રતિ કલાક નો વધારો થાય તો મુસાફરી માટે નક્કી સમય કરતા 2 કલાક સમય ઓછો લાગે છે ઓબ્વિયસલી યાર ઝડપમાં વધારો થાય તો આપણો જે ટાર્ગેટ હોય કે ભાઈ આપણે 2 કલાકમાં કે 10 કલાકમાં પહોંચી જઈશું તો 10 કલાક કરતા ઓછો સમય લાગવાનો છે સમજો કે આપણે સાયકલ લઈને સ્કૂલેથી ઘરે જતા હોઈએ આપણી જે નોર્મલ સ્પીડ હોય એ સ્પીડે 15 મિનિટે ઘરે પહોંચતા હોઈએ પણ આપણી ઝડપમાં જો વધારો કરીએ તો 15 મિનિટ નહીં લાગે ભાઈ ઓછો સમય લાગશે આમ નક્કી સમય કરતા 2 કલાક એને સમય ઓછો લાગે છે અને ટ્રેનની ઝડપમાં 10 કિમી પ્રતિ કલાક નો ઘટાડો કરતા તે મુસાફરી માટે નક્કી સમય કરતા 3 કલાક વધારે લાગે છે તો ટ્રેન દ્વારા કપાયેલું અંતર શોધો હવે આપણે આ દાખલાને આગળ લઈએ ફરીથી સમજીએ ઝડપમાં વધારો થયો તો નક્કી સમય કરતા 2 કલાક વધારે લાગે છે ના ઓછો લાગે હવે ટ્રેનની ઝડપમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો થાય આપણે સાયકલ લઈને 15 મિનિટે ઘરે પહોંચતા તેવી વાત કરી પણ આપણે મિત્ર જોડે ગપ્પા મારતા ઓછી સ્પીડે જઈએ ઝડપમાં ઘટાડો કર્યો અને જઈએ તો 15 મિનિટ કરતા વધારે લાગવાનો છે સમય આવી વાત થઈ 3 કલાક વધારે લાગે છે તો હવે આપણે આ દાખલામાં ધારીશું કે એક તો પેલા એની મૂળ ઝડપ કેટલી છે એની વાત કે વધારો એ કરતા નથી કે ઘટાડો બી કરતા નથી તો એની અચળ ઝડપ ધારો કે ટ્રેનની મૂળ અચળ ઝડપ બરાબર એક્સ કિમી પ્રતિ કલાક અને આ ઝડપે લાગતો ચોક્કસ સમય
बराबर वाई कलाक। सर शू कहे छे के आपणे हाँ घरे पहोंचवानी वात थी 15 मिनिट मां फिक्स आपणे पहोंची जईए छे आपणी ओरिजिनल झड़पे, पण वधघट केम थाय छे समय? कारण के आपणी झड़पमां वधघट करीए छे एटला माटे। तो अहीं आपणे बे वस्तु ધારીએ છે, એક તો ધારી લો કે મોટ ટ્રેનની ઝડપ છે x અને એને a માટે લાગતો સમય છે y, તો આના માટે આપણે પહેલા ધોરણ 9માં જતા રહીએ, સૂત્ર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। તો આના માટેનું સૂત્ર બનશે, આપણી જોડે જુઓ આ જે અત્યારે ઝડપ છે અને સમય છે, આ ઝડપ એ છે અને સમય એ છે, તો બેને જોડે લઈ જઈએ तो सूत्र बन से जड़प गुण्या समय बराबर अंतर। माटे ट्रेन द्वारा कपायेल अंतर, माटे ट्रेन द्वारा कपायेल अंतर बराबर जड़प गुण्या समय बराबर शू लेवा से भाई एक्स वाय। ट्रेन द्वारा केटलू अंतर कापवामां आवी रह्यु छे एक्स वाय। હવે શું થાય છે એની વાત કરીએ એક એક પદ લઈને। ચલો ટ્રેનની અચળ ઝડપમાં 10 કિમી પ્રતિ કલાકનો વધારો થાય તો નક્કી સમય કરતા 2 કલાક સમય ઓછો લાગે છે। ચલો રેડી, અચળ ઝડપ, તો ઝડપ બરાબર હવે અહીંયા મને કહેશો બેટા ઝડપ કેટલી x હતી, પણ હવે 10 નો વધારો થયો તો x + 10 કી પ્રક સમય કેટલો લાગે છે? મારે સમય લાગતો તો y, પણ હવે વાય નહીં લાગે, 2 કલાક ઓછો લાગે છે, તો વાય માઇનસ 2 કલાક। અને આપણને ખબર અંતર બદલવાનું નથી, એક સ્ટેશન થી બીજા સ્ટેશન ફિક્સ અંતર જ છે, તો એના માટે સૂત્ર કર્યું આપણે શું, આપણે અંતર તો આપણને પહેલેથી જ ખબર છે કેટલું છે ભાઈ એક્સ વાય। આ દાખલો એક્ચ્યુઅલી કેવો થયો દોસ્તો, પેલા વિદ્યાર્થીઓ વાળો દાખલો આપણે ભણ્યા હતા ગઈકાલે, 60 વિદ્યાર્થીઓ હતા, પેલી હરોળ બનાવી, પછી હરોળમાંથી પાછળથી વિદ્યાર્થીઓ બીજી નવી હરોળ બનાવી, તો દરેક હારમાં વિદ્યાર્થીઓ ઘટતા, એવો કંઈક દાખલો હતો એક અંક। હવે આના આધારે આપણે લઈએ તો ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર। ચલો ઝડપ એટલે એક્સ પ્લસ આ રહ્યું, સમય વાય માઇનસ 2, અંતર તો એ ફિક્સ જ છે, અંદર ગુણાકાર એક્સ વાય માઇનસ 2x પ્લસ 10y માઇનસ 20 બરાબર એક્સ વાય, એક્સ વાય એક્સ વાય ગોન, માઇનસ 2x પ્લસ 10y બરાબર માઇનસ 20, પાછળ ગયા 20 થઈ ગયા। આપણે બંનેમાંથી કઈ કોમન કાઢી શકીએ? કોમન કાઢવા હોય તો કાઢીએ, બાકી અત્યારે હાલ તો રહેવા દઈએ, જરૂર પડે કોમન કાઢીશું, બાકી અત્યારે હાલ જરૂર લાગતી, બે કોમન નીકળી શકે ને, બે બે એકા બે બે પંચા દસ ને દસ પણ રાખી। ચલો બીજી મહેનત, બીજું સમીકરણ, ટ્રેનની ઝડપમાં, ટ્રેનની અચળ ઝડપમાં 10 કી પ્રકનો ઘટાડો કરતા નક્કી સમય કરતા 3 કલાક વધારે લાગે છે। ચલો ઝડપ બરાબર x માઇનસ 10 કી પ્રક, સમય બરાબર સર સમય y હતો પણ 3 કલાક વધી ગયા કલાક, અને અંતર તો જે ફિક્સ છે એ ફિક્સ છે xy, અંતર બદલવાનું નથી। અહીંયા સૂત્ર ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર, ઝડપ એટલે x માઇનસ 10 y પ્લસ 3 અંતર xy, અંદર ગુણાકાર xy પ્લસ 3x માઇનસ 10y માઇનસ 30 બરાબર xy,
xy gone 3x minus 10y बराबर 30 समीकरण आपरा माटी बनी गयु बे अरे सर लोप लेवामा तो बहुत इजी रहेसे आ प्लस 10y ने माइनस 10y तो फटाफट गोन थई जशे आपरा माटे समीकरण 2 बनी गयु तो लई लिए समीकरण 1 अने 2 नो सरवाळो लेता समीकरण 1 माइनस 2x प्लस 10y बराबर 20 3x माइनस 10y बराबर 30 एक गोन आवशे x 50 x ની કિંમત મળી ગઈ આપણને હવે x ની કિંમત समीकरण एक मां लेता समीकरण एक अरे माइनस 2x प्लस 10y 20 माइनस 2 50 10y 20 100 10y 20 10y बराबर 20 प्लस 100 चलो 120 भाग्या 10 થશે માટે y બરાબર 12 આ તમારે હવે લખવાનું રહેશે પૂરેપૂરું ચલો x શું હતું તો ટ્રેન ની મૂળ અચળ ઝડપ બરાબર 50 કિલોમીટર પ્રતિ કલાક અને લાગતો સમય બરાબર y કલાક તમારે શોધવાનું છે અંતર ઓકે હવે લખીશું અહીંયા અંતર બરાબર xy x એટલે 50 y એટલે 12 બરાબર 600 તો ટ્રેન માટે અંતર બરાબર 600 કિલોમીટર આપણા માટે જવાબ થઈ ગયો તો ટ્રેન ને ચોક્કસ રીતે 600 કિલોમીટર નું અંતર કાપવાનું છે તો આ માટે આપણે આ દાખલાને સમજ્યા તમારે આ દાખલો ઘરેથી બોર્ડ પર તમને મોકલવામાં આવશે તે તમે લખી લેશો જે આપણને ઘણો ફાયદો કરશે હવે એક કૂટ પ્રશ્ન આપણે એવો લઈએ છે ચક્રીય ચતુષ્કોણ વાળો હવે કૂટ પ્રશ્ન છે ભાઈ એક ચક્રીય ચતુષ્કોણના ખૂણાઓના માપ આપેલા છે એમાં a b c d આવો એક ચક્રીય ચતુષ્કોણ છે અને આકૃતિમાં મૂલ્યો બધા આપેલા છે એના ઉપરથી તમામના ખૂણાઓના મૂલ્યો શોધવાના છે 4y + 20 b એટલે 3y minus 5 and minus 7x plus 5 એક ચક્રીય ચતુષ્કોણ છે ABCD આકૃતિ પરથી બધા ખૂણાના માપ શોધો એવો સવાલ છે આકૃતિ ઉપરથી ચક્રીય ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો સર પહેલા તો ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા ચ ચક્રીય ચતુષ્કોણ ચતુષ્કોણને કેટલા શિરોબિંદુઓ હોય 4 a b c d એમાંથી એક વર્તુળ પસાર થતું દેખાય છે હા તો આવા વર્તુળને ચક્રીય આવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુમાંથી એક વર્તુળ પસાર થતું હોય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે અથવા બીજી વ્યાખ્યા બોલવી હોય તો જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુ કોઈ એક જ વર્તુળ પર આવેલા હોય
હોય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે. ચલો એ બધું ભૂમિતિમાં ભણીશું અત્યારે હાલ. નવમાના નિયમ પ્રમાણે આપણે ભણી ગયા કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. સામ સામેના નો સરવાળો 180 થાય તો A પ્લસ સી બરાબર 180, ખૂણો B પ્લસ ખૂણો D બરાબર 180. આ નિયમને આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ચલો અહીંયા લખી લઈએ, ખૂણો A બરાબર 4y પ્લસ 20, ખૂણો B બરાબર 3y માઇનસ 5, ખૂણો C બરાબર માઇનસ 4x અને ખૂણો D બરાબર માઇનસ 7x પ્લસ 5. ચલો પહેલી તો એક વાત, આ ચક્રીય ચતુષ્કોણ છે એટલે આપણે આ નિયમ વાપરીશું. હવે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે માટે ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180, A એટલે 4y પ્લસ 20, સી એટલે માઇનસ 4x બરાબર 180, 4y 20 પાછળ ગયા સમજી લઈએ, માઇનસ 4x 180 માઇનસ 20 તો આપણા માટે બન્યું માઇનસ 4x પહેલું લખું છું પ્લસ 4y બરાબર 160. ભાઈ ચાર કોમન નીકળે છે પણ હું અત્યારે હાલ ચાર કોમન કાઢતો નથી અને જો ચાર કોમન કાઢવા હોય તો પણ વાંધો નહીં, રહેવા દઉં છું અત્યારે હાલ તો. એ અને સી નો સરવાળો 180 થયો, હવે બી અને ડી નો સરવાળો 180 થશે ને. હવે ખૂણો બી પ્લસ ખૂણો ડી બરાબર 180, બી એટલે 3y માઇનસ 5, ડી એટલે માઇનસ 7x પ્લસ 5 બરાબર 180 માટે 3y માઇનસ 5 માઇનસ 7x પ્લસ 5 બરાબર 180 પ્લસ 5 માઇનસ 5 ગયા તો આપણા માટે બન્યું માઇનસ 7x પ્લસ 3y બરાબર 180. સમીકરણ નંબર 2. અહીંયા 4y આવે છે ને અહીંયા 3y આવે છે, સોરી કામ કરો ને માઇનસ કોમન કાઢી જ લો તો ઈઝી રહેશે. ચલો માઇનસ કોમન કાઢવા છે, સોરી ચાર કોમન કાઢવા છે, ચાર કોમન કાઢવા એટલે સમીકરણમાં એક કામ કરવાનું, ચાર કોમન નીકળતા છેદમાં જઈને ઉડતા હોય તો દરેક પદને ચાર વડે ભાગી જ નાખો. અત્યાર સુધી આપણે એવું ભણ્યા દરેક પદને ચાર વડે ગુણતા, દરેક પદને 10 વડે ગુણતા, અહીંયા ભાગવાની વાત આવી, દરેક પદને પણ હો યાદ રાખજો, દરેક પદને ચાર વડે ભાગતા તો અહીંયા માઇનસ એક્સ, ચાર વડે ભાગ્યા તો વાય અને ચાર વડે ભાગ્યા તો 40. તો આપણા માટે સમીકરણ બન્યું એ. હવે સમીકરણ 1 અને 2 ની ઉપર નજર કરો, અહીંયા વાય છે ત્યાં સાહેબ 3 છે, અથવા અહીંયા માઇનસ એક્સ છે અહીંયા માઇનસ 7 છે. વાય નો લોપ કરીએ, વાય નો લોપ કરવા માટે અહીંયા 3y જોઈએ તો મારે આને 3 વડે ગુણવા પડે. સમીકરણ 1 ને 3 વડે ગુણી જોઈશું, 3 વડે ગુણાવો તો માઇનસ 3x પ્લસ 3y 3 વડે ગુણી 120 માઇનસ 7x પ્લસ 3y 180. એ દોસ્તો 3y 3y જશે નહીં જાય, બંને ધન છે, વિરોધી કરવા બાદબાકી કરવી પડે, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, ગુણી બાદબાકી લેતા ગોન. ચલો ચિહ્ન દબાવો, સમાન ચિહ્નો અસમાન ચિહ્નો, અસમાન ચિહ્નો, બાદબાકી 7 માંથી 3 ગયા તો 4x, 120 માંથી 180 જાય તો માઇનસ 60, માટે x બરાબર માઇનસ 15, x ની કિંમત માઇનસ 15 આવી. હવે x ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં લેતા x બરાબર x ની કિંમત સમીકરણ 1 માં લેતા, ચલો
माइनस एक्स प्लस वाई बराबर चालीस आ चलो माइनस અને x એટલે માઇનસ પંદર સર આ માઇનસ ચિહ્ન આ લીધું જ મેં અને x એટલે માઇનસ પંદર પ્લસ y બરાબર ચાલીસ પંદર થયા y ચાલીસ પંદર બાદ બાદ y બરાબર કેટલા આવે આપણા માટે પચીસ હવે x અને y મળી ગયા બધાના મૂલ્યો હવે લઈ લઈએ ખૂણો a બરાબર 4y plus 24, y એટલે 25, 20, તો 100 plus 20, તો ખૂણો A બરાબર 120, ખૂણો A ની વેલ્યુ આપણને 120 મળી, ચલો ખૂણો B બરાબર 3y minus 5, 3, y એટલે 25, minus 5, 25 તરી 75 માંથી 5 ગયા 70 ખૂણો C બરાબર માઇનસ 4x માઇનસ 4x માઇનસ 4 અને માઇનસ 15 તો ખૂણો C માઇનસ માઇનસ પ્લસ 15 ચોક 60 ખૂણો D બરાબર માઇનસ 7x પ્લસ 5 માઇનસ 7x એટલે માઇનસ 15 પ્લસ 5 15 15 સિત્તા 105 15 સિત્તા 105 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 105 પ્લસ 5 એટલે ખૂણો ડી બરાબર આવશે 110 તારો મેળવ્યો દોસ્તો જોવો તો એની સામે કોણ છે સી છે તો એ અને સી 120 અને 60 180 થઈ ગયા સર ખૂણો B અને ખૂણો D જુઓ B માં 70 અને D માં 110 તો 180 થઈ ગયા તો આ આપણે દાખલાનો તારો બી મળી ગયો તો અહીં આપણે યાદ રાખીશું ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપનો સરવાળો સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે चैप्टर ना लगभग शक्य इतला बधाज टेक्स्टबुक ना कूट प्रश्नों आपने सॉल्व करया छे हवे थोड़ा लोभनी रीत मा आवता टेक्स्टबुक ना कॉम्प्लिकेटेड दाखलाओ छे ए अत्यारे आपने सॉल्व करिए छे अने आजे आपने जाहिर करीशु के आजे आपनो चैप्टर पूरु थशे चलो px + qy बराबर p माइनस q अने qx माइनस py बराबर p प्लस q तो आने लोपनी रीते उकेलो पिला आंकड़ा होता है यहाँ अग्नियर संख्या p अने q छे तो विचित्र तो लगता है ऑलरेडी नो प्रॉब्लम चलो x चल x अज्ञात पद अने y अज्ञात पद राइट જોઈએ y નો લોપ કરવો છે મારે સાહેબ કે y ને ચોઇસ કરે સાહેબ જો ના પ્લસ ને માઇનસ છે એટલે બાદબાકી ના કરવી પડે સીધી સીધું થઈ જાય ઉડી જાય એક અને માઇનસ એક વધતા ઉડી જાય માઇનસ 2x અને પ્લસ 2x આવે કેવા ઉડી જાય એટલા માટે હું એ લોકોને પહેલા ચોઇસ કરું છું y ની જોડે સહગુણક q છે અને y ની જોડે સહગુણક p છે યાદ કરો 2x અને નીચે 3x આવતું તો ખબર છે આને આપણે 3 વડે ગુણતા ને આને 2 વડે ગુણતા આપણે કઈક આવી એક્શન કરતા હતા તો એ એક્શન પ્રમાણે સમજીએ તો આને આપણે p વડે ગુણીશું આને આપણે q વડે ગુણીશું ગુજરાતી ભાષામાં લખીએ સમીકરણ 1 ને p વડે અને સમીકરણ 2 ને q વડે ગુણી સરવાળો લેતા ચલો રેડી p વડે ગુણાવો તો p સ્ક્વેર x p વડે ગુણાવો તો pq x p વડે ગુણાવો તો p સ્ક્વેર અને pq q વડે ગુણાવો તો q સ્ક્વેર x માઈનસ pq x અહીંયા pq + q સ્ક્વેર સમીકરણ એકને મેં p વડે ગુણ્યા
समीकरण बे ने मैं क्यू वडे गुण्या हवे सरवाळो करू छू तो आ तो गुण सॉरी सॉरी हां दोस्तों ये वाय था चलो आ तो गुण થઈ ગયા હવે જોઈએ तो p स्क्वायर x प्लस q स्क्वायर x इज इक्वल टू અહીંયા જુઓ pq ઋણ pq ધન ગયા શું વધ્યું p स्क्वायर प्लस q स्क्वायर सर આમાંથી x કોમન નીકળે तो p स्क्वायर प्लस q स्क्वायर बराबर p स्क्वायर प्लस q स्क्वायर આ કૌંસ ભાગાકાર માં જશે તો x बराबर p स्क्वायर प्लस q स्क्वायर अपॉन p स्क्वायर प्लस q स्क्वायर सो दैट x इज इक्वल टू 1 મજા આવી ગઈ વેરી ઈઝી છે હવે x ની કિંમત મૂકવાની છે પાછી રેડી x ની કિંમત समीकरण एक मां लेता समीकरण एक पी एक्स प्लस क्यू वाई बराबर पी माइनस क्यू पी एक्स एटले वन प्लस क्यू वाई पी माइनस क्यू पी प्लस क्यू वाई बराबर पी माइनस क्यू क्यू वाई આપીને હું પાછળ લઈ જઉં છું તો p માઇનસ q માઇનસ p થયા p પાછળ ગયા બાદબાકી p માંથી p ગયા બાદબાકી માં એટલે qy બરાબર માઇનસ q માટે y બરાબર માઇનસ q અપોન q માટે y બરાબર માઇનસ 1 આ સમીકરણ યુગ્મનો ઉકેલ x बराबर एक अने y बराबर माइनस एक छे एवं आपनो विधान लखवानो भूलाय नहीं आ समीकरण युग्मनो उकेल x y बराबर एक माइनस एक छे तो आपने आओ एक अज्ञात दाखलो पूरो करियो हवे एना माटे एक बीजो दाखलो अपरा माटे आवशे समीकरण ने લોપની રીતે ઉકેલ્યા છે અને અહીંયા અજ્ઞાત દાખલાઓ માં p અને q એવા ચલ આવેલા છે આવો જ એક બીજો દાખલો છે ax + by જે સરળ જ છે જે જાતે તમે કરી શકો એમ છો બીજો એક લઈ લઈએ છીએ ax + by બરાબર c bx + ay બરાબર 1 + c સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 આને આપણે ઉકેલવાના છે x ને હમણાં હતું એ જ રીતના અહીંયા b છે અહીંયા a છે તો આને a વડે ગુણો અને b વડે ગુણો અહીંયા b છે અહીંયા a છે તો આને આપણે a વડે ગુણીએ અને આપણે b વડે ગુણીએ હું ચિહ્નમાં ક્યાંય ભૂલ ના હોય રકમમાં એ જોઈ લો bx + ay 1 + c ax + by is equal to c ચલો રેડી લખીએ છીએ સમીકરણ 1 ને a વડે અને સમીકરણ 2 ને b વડે ગુણી બાદબાકી લેતા a વડે ગુણાવીએ એટલે a સ્ક્વેર x + ab aby બરાબર ac દરેક પદને a વડે ગુણ્યા a સ્ક્વેર x aby બરાબર ac અહીંયા b વડે ગુણીશું એટલે b સ્ક્વેર x + aby બરાબર b + bc એકની જોડે b ગુણાય 20 અને c સાથે ગુણાય એટલે 20
बादबाकी लेवानी छे तो माइनस 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 सर आ गॉन आ माइनस प्लस एट माइनस प्लस एट माइनस હવે શું થયું a સ્ક્વેર x માઇનસ b સ્ક્વેર x બરાબર અહીંયા શું વધ્યું ac માઇનસ bc માઇનસ b આપણી રીતે ac માઇનસ b માઇનસ bc પણ મેં b ને પાછળ રાખ્યું છે તો દોસ્તો આમાંથી કઈ કોમન નીકળે છે હા સાઈડ x કાઢી લીધા શું વધ્યું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અહીંયા ac માઇનસ bc માઇનસ b x ને એકલો પાડો તો ac માઇનસ bc માઇનસ b અપોન a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર x ની કિંમત મળી ગઈ સરળ નથી x ની કિંમત થોડી ચિત્ર વિચિત્ર છે તે વાંધો નહીં હવે x ની કિંમત समीकरण एक मा लेता अपने एक मा लिए समीकरण एक लखिए ए एक्स प्लस बी वाई इज इक्वल टू सी ए पंसर एक्स एट आटल बधु लखवानु छे लखी लईए एक्स एटले AC माइनस BC माइनस B अपॉन A स्क्वेर माइनस B स्क्वेर प्लस BY इज इक्वल टू C हवे अंदर गुणाकार ले लिया तो A स्क्वेर C ABC AB ए वडे अंदर गुणाकार लीधो પણ એનો ગુણાકાર અંશમાં થાય છેદમાં ના થાય અહીં આવશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ by બરાબર c આપણે y શોધવો છે તો આ પદને એકલું પાડીએ પેલાને પેલી બાજુ મોકલી દઈએ માટે by બરાબર c માઇનસ a સ્ક્વેર c માઇનસ abc માઇનસ ab અપોન a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો હવે by બરાબર અહીંયા લસા લેવાશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ચોકડી ગુણાકાર થશે આપણા માટે તો c ની જોડે ગુણાકારમાં આવશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર માઇનસ આ તો પદ ખરું જ a square c minus abc minus ab so kariyo x ni kimat muki plus by is equal to c eni andar gunakar le lidhe a square c abc ab chhed by a square minus b square apru target y che aya x sodhi lidho che ave y ne sodhvo che to aa y varu by varu pad me eklu padi pachhad c hato aa pad ne pachhad mokli didhu હવે જોયું તો આ સી ના છેદમાં એક જ છે લસા લીધો ભાઈ ચોકડી કયો લસા સાહેબ આવું લેતા હતા ને આપણે યાદ કરો ત્રણ માઇનસ વન અપોન ત્રણ હતો લસા લેતા ત્રણ ત્રણ તરી નવ માઇનસ એક કરતા એવું મેં કર્યું હવે માટે by બરાબર અંદર ગુણાકાર તો a સ્ક્વેર c માઇનસ b સ્ક્વેર c માઇનસ a સ્ક્વેર c માઇનસ માઇનસ પ્લસ abc પ્લસ ab અપોન a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ચલો a સ્ક્વેર c માઇનસ a સ્ક્વેર c ગયા માટે by બરાબર જે વધાયો માઇનસ b સ્ક્વેર c પ્લસ abc પ્લસ ab છેદમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હવે મને એ બી નકામો લાગે છે તો એ બી ને મારે પાછળ મોકલવાનો થશે માટે વાય બરાબર એક કામ કરે ઉપરનામાં જુઓ બધામાં બી કોમન દેખાય છે ભાઈ મને તો બધામાં બી છે તો બી કોમન કાઢી લો શું વધ્યું બી સ્ક્વેર માંથી બી બી સી b कॉमन
माइनस प्लस बी निकली गयो एटले ए सी अने बी निकली गयो एटले ए छेद मा आपणी जोडे शुं हतुं ए स्क्वेर माइनस बी स्क्वेर पण आ जे बी वाय हतो एनो बी हुं अहींया लई जाउं छुं तो आ बी बी गोन तो मने वाय नो जवाब मळी गयो वाय बराबर जे बाकी नुं वध्युं ए माइनस बी सी प्लस ए सी प्लस ए अपॉन ए स्क्वेर माइनस बी स्क्वेर चित्र विचित्र दाखलानो जवाब आपने मळे छे पण साचो छे जवाब तो आओ लोपनो दाखलो पण आपणी टेक्स्टबुक मां छे जे आपणे करवानो छे हजु पण एक आओ दाखलो छे ए आपणे लई लईशुं चेप्टर सरल नथी एटले विद्यार्थीओ वेममां रहेता नहीं मेक्सिमम मेहनत करजो चेप्टर जाते प्रयत्न करजो एक्स अपॉन ए माइनस वाय अपॉन बी बराबर जीरो ए एक्स प्लस बी वाय बराबर ए स्क्वेर प्लस बी स्क्वेर तो हवे आवा दाखलामां शुं करीशुं અહીંયા આપણે લોપ પણ વાપરી શકીએ ચોકડી ગુણાકાર પણ વાપરી શકીએ ચોકડી ગુણાકાર વધારે આવા દાખલામાં ટફ થાય છે આ દાખલામાં અહીંયા જીરો છે ને તો મને આદેશની રીતમાં બહુ જ મજા આવે ઇઝીથી થાય ટ્રાય કરીશું બંને રીતે કરવાનો આપણે લોભની રીતમાં જવું હોય તો પેલા આનામાંથી એક સાદું સમીકરણ બનાવવું પડશે x upon a minus y upon b બરાબર 0 પેલા સમીકરણ યોગ્ય સમીકરણ બનાવવું પડશે એના માટે આપણે a b ab વડે બંને પદને ગુણવા પડે ab વડે ગુણીએ તો a a જાય અથવા તમે આમ વિચારો તો થશે bx minus ay બરાબર 0 આને નંબર 1 આપો બીજું સમીકરણ એ એક્સ પ્લસ બી વાય બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જે સમીકરણ હતું એ જ મેં ઉઠાવ્યું એમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી હમણાં વણી ગયા એ પ્રમાણે અને કેટલા વડે ગુણશો તમે બી વડે ગુણો અને આને એ વડે ગુણો સમીકરણ એક ને બી વડે અને સમીકરણ બે ને એ વડે ગુણી સરવાળો લેતા બી વડે ગુણાવો તો બી સ્ક્વેર એક્સ બી વડે ગુણાવો તો એ બી બી વડે ગુણાવો તો 0 એ વડે ગુણાવો તો એક્સ સ્ક્વેર એક્સ અહીંયા ગુણાવો તો એ બી વાય એ વડે ગુણાવો તો એ ઘન પ્લસ એ બી સ્ક્વેર આવું કંઈક થયું માઇનસ 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 ઇઝ ગોન તો હવે પેલા ઋણવાળું લખવું હોય તો ઋણવાળું લખી આ લખ ના ચલો એડ બી સ્ક્વેર એક્સ માઇનસ એ સ્ક્વેર એક્સ બરાબર માઇનસ એ ઘન માઇનસ એ બી સ્ક્વેર ઓકે આમાંથી x કોમન નીકળે તો શું વધશે b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બરાબર આમાંથી આપણે પ્લસ હતું તો માઇનસ થયું છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અહીંયાથી આપણે a કોમન કાઢવો છે સરવાળો લેતા તો આપણે ચિહ્નો કેમ બદલ્યા સર સરવાળો કરવાનો હતો ને ચિહ્નો બદલવાના નહોતા સોરી ચલો b સ્ક્વેર x પ્લસ a સ્ક્વેર x બરાબર a ઘન પ્લસ ab સ્ક્વેર ચલો અહીંયા x કોમન તો b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અહીંયા a કોમન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સરસ એ સર આને ભાગાકારમાં મોકલી દો ને તો x બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને આ છેદમાં ગયા
એટલે b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર તો x બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર સરવાળો સમક્રમી છે 3+5 કો કે 5+3 કો સરખો છે એટલે હું ચેન્જીસ કરીને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કરું હવે છેદ ઉડાડે માટે x બરાબર a x ની કિંમત સમીકરણ એક માં લેતા સમીકરણ એક બી એક્સ માઇનસ એ વાય બરાબર ઝીરો બી વન એ વાય બરાબર ઝીરો બી માઇનસ એ વાય બરાબર ઝીરો માટે માઇનસ એ વાય બરાબર માઇનસ બી માટે બંને બાજુ માઇનસ ગયા એ વાય બરાબર બી માટે વાય બરાબર બી અપોન એ તો આપણને વાય ની કિંમત મળે છે સોરી એ બરાબર એક્સ બરાબર એક આપણને મળ્યા સર એ રહી ગયો ચાનો ટાઈમ થયો લાગે છે ગયા એટલે અહીંયા એ અહીંયા એ જમવાના ટાઈમે સાહેબ ચાનો ટાઈમ બોલી રહ્યા છે ચાલો bx minus ay બરાબર 0 b x એટલે a ay 0 આ થયા ab minus ay બરાબર 0 તો minus ay minus ab બંને બાજુથી માઇનસ ગયા a y બરાબર a b a ભાગાકારમાં ગયે તો y બરાબર a b upon a ઉડી ગયા y બરાબર b વાક્ય લખવાનું ભૂલીશું નહીં સમીકરણ યુગ્મનો ઉકેલ x y બરાબર a b છે દોસ્તો આજે આપણે ત્રણે જેટલા કૂટ પ્રશ્નો અને આવા થોડા ડિફિકલ્ટ દાખલાઓ લોભની રીતે ઉકેલ્યા છે તમારે આ ચેપ્ટરમાં મેક્સિમમ મહેનત કરવાની થશે અને ફરીથી તમને એક રિમાઇન્ડ કરું કે જ્યારે પણ ઓનલાઈન લેક્ચર ચાલતું હોય છે ત્યારે અમારા મહાન ભવિષ્યના આઇન્સ્ટાઈન વિદ્યાર્થીઓ જે શૈલેષ પરમાર એટલે કે રીટુ દેસાઈ મોન્ટુ રાઠોડ લાલી સતત કોમેન્ટ ઉપર કોમેન્ટ કરે છે એમને લાસ્ટ વોર્નિંગ આપવામાં આવે છે કે લાઈવ લેક્ચર દરમિયાન ધ્યાન આપશે ભણવામાં કોમેન્ટ ઉપર ઓછી ધ્યાન આપે ધન્યવાદ તમને આજે આ દાખલા માટે આ ચેપ્ટર માટે થોડું હોમવર્ક આ મોકલવામાં આવશે એ પૂરું કરજો આવતીકાલે આપણે સાયન્સનું એકાદ ચેપ્ટર ચાલુ કરીશું એટલે તમે થોડા રિલેક્સ થાવ એ માટે આવતીકાલે એક સાયન્સનું ચેપ્ટર ચાલુ કરીશું ધન્યવાદ.